હોલ નંબર એક અને બેની તરફ જઈ રહ્યા છે હોલ નંબર ત્રણમાં પશુપાલન વ્યવસ્થા છે જે આ વખતે નવું શરૂ કરવામાં આવ્યું છે તો પૂરેપૂરો વિડીયો જોતા રહેજો ખેડૂત મિત્રો તમને સ્ટોલ બતાવતો રહીશ આ વીએનઆર નર્સરીનો સ્ટોલ છે જેનું વીએનઆર બીહી જામફર બહુ જ પ્રખ્યાત છે તેમનો સ્ટોલ પણ એક જોવાલાયક છે ખેડૂત મિત્રો તેમના અલગ અલગ શાકભાજીના બિયારણ પણ એમને પ્રદર્શનમાં મૂકેલ છે જે તમે જોઈ શકો છો કૃષિ મેળાના સારા એવા દરેક સ્ટોલની અમે મુલાકાત લીધેલી એમાં કંઈ એટલું બધું જોરદાર હતું નહીં ખેડૂત મિત્રો આ ફેરોમેન ટ્રેપ જે ઇલેક્ટ્રિક લાઇટથી ચાલે છે એ માટેની એક કંપનીનું છે સોનાલિકા ટ્રેક્ટર દ્વારા મૂકવામાં આવેલું સ્ટોલ છે દર વખતની જેમ જ સ્ટોલ છે કંઈ નવું અમને જોવા મળ્યું નથી પણ આમાં ત્રણ નંબરનો સ્ટોલ અમને ત્રણ નંબરનો જે હોલ છે એ પશુપાલન માટે નવો ખોલ્યો છે એ ખૂબ સારો હતો અને આ વખતે ફૂડ કોર્ટ પણ ખોલવામાં આવ્યો હતો આ તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો કેટલા પ્રવાહમાં આવી રહ્યા છે જોવા માટે ખૂબ જ ખેડૂત મિત્રોનો ઘસારો હતો અહીંયા આ સ્ટોલ પર ફેરોમેન ટ્રેપ જે અલગ અલગ વ્યવસ્થા થઈ રહી છે એ વિશેનો હતું જો કોઈ ખેડૂતને માહિતી જોતી હોય તો હું તમે કોમેન્ટ કરજો હું તમને સંપર્ક મોકલી આપીશ આ ફેરોમેન કંપનીની માહિતી છે અને ખૂબ જ સારા રિઝલ્ટ પ્રાપ્ત થયેલ છે આનાથી સ્વાતી બીજ જે હિંમતનગર છે તેમનો સ્ટોલ પણ મૂકવામાં આવેલો છે અલગ અલગ બિયારોનું શાકભાજી માટે પ્રખ્યાત છે વાઇઝ ઓર્ગેનિકનો પણ એક સ્ટોલ છે જે ઓર્ગેનિક ખાતર વગેરે પ્રોવાઈડ કરે છે કૃષિ વિજ્ઞાન જે સામાયિક મહિને બાર પાડે છે ખેડૂતો માટે સારી એવી માહિતી એમાંથી મળી રહે છે તમે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો કે જો તમારે ખેત તલાવડી કરવી હોય ડ્રીપ કરવી હોય ગ્રીનહાઉસ નેટ હાઉસ તો એની પણ માહિતી કૃષિ વિરામમાં એક સ્ટોલમાં ઉપલબ્ધ હતી જે તમે માહિતી લઈ શકો છો ઘણા ખેડૂત મિત્રો દ્વારા માહિતી લેવામાં આવેલી આ જે સ્ટોલ છે મિત્રો સ્પેશિયલી જે ધરું તૈયાર કરી આપવામાં આવે છે માઢી નર્સરી તરફથી છે તમે જોઈ શકો છો કે આ લોકો નર્સરી તૈયાર કરીને તમને ચોકવા માટે પ્રોવાઈડ કરે છે આ એક નવું નજરાનું બે વર્ષ પછી આવ્યું છે મિત્રો આ જે કેબલ છે એ માંડવો બાંધવા માટે અને પ્લાસ્ટિકના છે જેનો વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ મેડ ખેડૂત મિત્રો તો તમે આનો સારામાં સારો ઉપયોગ લઈ શકો છો ખેડૂત મિત્રો લોખંડના તાર જેવું રહેતું નથી આમાં કંપનીના આ એક્ઝિક્યુટિવ છે જે અમને માહિતી પણ પૂરી પાડેલ અને ખૂબ જ વસ્તુ મને આ બહુ જ ગમી કે ત્યાંનો તમે વારંવાર ઉપયોગ કરી શકો છો મિત્રો જો કોઈ ખેડૂત મિત્રને જરૂર હોય તો કહેજો આ સુંદર ઓર્ગેનિક છે ભારત કૃષિકેર એમની પણ પ્રોડક્ટો સારી આવે છે ઓર્ગેનિક ક્ષેત્રે કામ કરે છે અને એમનું સુંદર એકસો આઠ કની પ્યોર ઓર્ગેનિક લિક્વિડ આવે છે અને ખૂબ સારા રિઝલ્ટ આના મળેલા છે આ એમનો સેન્દ્રિય ખાતર છે એનો પણ હું પણ ઉપયોગ કરી ચૂક્યો છું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેટલા ખેડૂત મિત્રોની ભીડ જામી છે આ યુકે સેલ કંપનીનું સ્ટોલ છે રોયલ ઇઝરાયલ કંપની આ મિત્રો સરદારની પ્રોડક્ટો છે સરદાર જે આપણે ખાતર વાપરીએ છીએ તેમનો એક સ્ટોલ હતો તેમાં એમની દરેક પ્રોડક્ટ વિશેની માહિતી મેળવવામાં આવી અને દરેક પ્રોડક્ટ મૂકવામાં આવી છે જેથી ખેડૂતોને ખબર પડી શકે કે ભાઈ આ આ તો મળી શકે છે અને તેમના પ્રતિનિધિ દ્વારા અમને માહિતી મળવામાં આવી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર દ્વારા તમે જોઈ શકો છો આ પહેલો હોલ છે ખેડૂત મિત્રો અને અમે અત્યારે બીજા હોલમાં જઈ રહ્યા છે તેમાં પણ કૃષિના સાધનો વિશેની માહિતી છે આ સાબર એગ્રો સીડ છે જેમની રોયલ ઇઝરાયલ નર્સરી પણ છે યુકેએસએલ કંપનીના સારા એવા ગ્રીનહાઉસ માટેના સીડ પ્રોવાઈડ કરે છે રોયલ ઇઝરાયલ નર્સરી તેમનું જ એક નર્સરી છે જેમાંથી આપણને પ્લાન્ટ લઈ શકીએ છીએ સિડલિંગ પ્લાન્ટ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ખૂબ સારું કામકાજ છે એમનું બાલતરુણ નર્સરી જે લેમિનો તરીકે પણ ઓળખાય છે સિડલેસ લેમન માટે બહુ પ્રખ્યાત છે ગુજરાતમાં હિતેન્દ્રભાઈ પટેલ તરફથી કંપની ચલાવવામાં આવે છે ઘણીવાર અમે માહિતી લીધેલી છે એમના ફાર્મ પણ ગયેલા છે સારું એવું એમનું સીડલિન સીડલેસ લેમનનું આવે છે ખેડૂત મિત્રો જ્હોન ડિયર જેવી કંપનીઓ શક્તિમાન જેવી કંપનીઓના પરનો સ્ટોર મૂકવામાં આવેલા આ ઇફકોની વાત કરું મિત્રો તો ઇફકોએ પેસ્ટિસાઇડ્સનો વિભાગ શરૂ કરેલો છે બહુ ઘણી સસ્તા ભાવે દવાઓ મળે છે એમનું પ્રોક્લેમ પણ બહુ સસ્તા ભાવે મળે છે તો એકવાર જરૂર તમે ઇફકોની પ્રોડક્ટ વાપરજો અહીંયા રિવર્સેબલ પ્લાઉની પણ રેન્જની એક કંપની દ્વારા એમનું પણ સ્ટોલ મૂકવામાં આવેલો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આજે એક નવીન પદ્ધતિ છે નવો સ્ટોલ છે ખેડૂત મિત્રો કે તમે કોઈપણ શાકભાજી કે ફ્રૂટને ડ્રાય કરી શકો છો તેના માટેની મશીનરી વિકસાવવામાં આવી છે કંપની દ્વારા જે તમને સાડા દસ લાખની આજુબાજુ યુનિટ કોસ્ટ પડે છે પાણીના ટીડીએસને વોટર સોફ્ટનર કંપનીનો એક સ્ટોર છે જે તમે મુલાકાત લઈ શકો છો ખેડૂત મિત્રો બધાના લિટરેચર અમારી પાસે છે જો કોઈ પણ ખેડૂત મિત્રને જરૂર હોય તો કોમેન્ટ કરજો આ એક ખૂબ જ મને ગમ્યું આ વખતે કે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા સ્ટોર ખોલવામાં આવ્યો જેમાં ખૂબ જ સુંદર માહિતી કપાસ ટ્રાઇકોડરમાં અલગ અલગ જીવાત વિશેની ખૂબ જ માહિતી આપવામાં આવી છે ખેડૂત મિત્રો જે તમે જોવાનું ચૂકતા નહીં આ નિમની પ્રોડક્ટ માટેનું એક સ્ટોર છે જે લોકો નીમનું એક્સ્ટ્રેક નીમનું પાવડર વેચી રહ્યા છે આ ખેડૂત મિત્રો આણંદ યુનિવર્સિટી દ્વારાનું એક સ્ટોર છે તમે જોઈ શકો છો અને એક હર્બલ પ્લાન્ટ ને હર્બલ પ્રોડક્ટોનું સ્ટોલ છે ખેડૂત મિત્રો અમે બંને હોલ ગુમ્યા ગઈ સાલ જે હતા એ સ્ટોર છે નવા બે ચાર સ્ટોલનો ઉમેરો થયો છે હવે અમે પશુપાલન સ્ટોર તરફ આગળ વધી રહ્યા છીએ ખેડૂત મિત્રો આ પશુપાલન સ્ટોર છે આ વખતે નવો હોલ નંબર ત્રણમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ વિગતો પશુપાલન વિશે છે નવી નવી મશીનરીઓ પશુપાલનનો આહાર અને પશુપાલનની અન્ય સામગ્રીઓ તમે જોઈ શકશો તો તમે જુઓ છો ખેડૂત મિત્રો કે આ વખતના નવા જે પ્રદર્શન હોલમાં અમે કોશિશ કરી છે નવી નવી માહિતી લઈ શકીએ આ દૂધ દોહવા માટેનું મશીનનો સ્ટોર છે નાનાથી લઈ મોટા મોટા અલગ અલગ મળી રહે છે પશુહાર છે અમૂલનો સ્ટોર છે મિત્રો અલગ અલગ પ્રકારના પશુહાર માટે આ ફેન માટેનો સ્ટોર છે ખેડૂત મિત્રો અને પ્રદર્શનમાં પશુ આહારની વધારે ઝલક અમને જોવા મળી અલગ અલગ કંપની અને પ્રાઇવેટ કંપનીના પશુ આહાર અને સાયલેજ સિસ્ટમ જે બનાવીએ છીએ તેના પણ વધુ સ્ટોર હતા મિત્રો આ યુપીએલ કંપનીનું છે જે પશુ આહાર માટેના ઘાસ બનાવી રહ્યું છે મક્ખન ઘાસ છે એમનું પછી એમની બાજરી છે એમના મકાઈ છે અલગ અલગ બિયારણ વિશેનું છે આ પણ આહાર માટેનું છે મિત્રો આમાં પણ ખૂબ જ ખેડૂતોને મજા આવેલી આ સાયલેજ સિસ્ટમ જે પશુઓનું અથાણું કહીએ છીએ તે વિશેની એક પ્રાઇવેટ કંપની બનાવી રહી છે કઈ રીતે મકાઈનું બનાવી રહી છે અને પોષક તત્વોથી ભરપૂર સાયલેજ સિસ્ટમનું એક સ્ટોર અહીંયા છે અને આ એક કંપનીનો સ્ટોર છે જેમાં પશુ આહાર અને ઘરની પ્રોડક્ટો બનાવી રહી છે આ કંપની આ પશુ આહાર છે મકાઈ ખોર છે પાપડી છે મકાઈ પાપડી છે વગેરે વગેરે સાયલેજ સિસ્ટમમાં તમે જોઈ શકો છો આ પશુઓનું અથાણું કહી શકીએ છીએ અને ચારથી પાંચ સાયલેજ કંપનીઓ અમને અહીંયા જોવા મળી અને તમે આ વિડીયો જોઈ શકો કઈ રીતે સાયલેજ તૈયાર થાય છે પેક થાય છે એનું મશીનરી છે અને મશીન તમે જાતે પણ ખરીદી શકો છો ખેડૂત મિત્રો એવું કંપની તરફથી અમને કહેવામાં આવ્યું આ મશીનની વિગત છે કોઈકવાર આના વિશે સંપૂર્ણ વિડીયો આપણે બનાવીશું આ નાનું મશીન છે જેમાં તમે સાયલેજ કરી અને એનો બોક્સ બનાવી શકો છો એ વિશેની માહિતી છે આ કાવ ગ્રૂમિંગ બ્રશ મને બહુ સારો કોન્સેપ્ટ લાગે જો મોટા તબેલા હોય તમારે તો તમે ખેડૂત મિત્રો આને ગાયને નવડાવી શકો છો અને ઓટોમેટિક રીતે એ કામ કરે છે પશુ આહાર વિશેની માહિતી છે ખેડૂત મિત્રો ગાય ભેંસ દોહવા માટેના મશીનરી અલગ અલગ જોવા મળી અહીંયા અમૂલનો પોતાનો એક સ્ટોલ છે અમૂલની પ્રોડક્ટો અહીંયા મૂકવામાં આવેલી આપણા ગુજરાતના લોકો તો અમૂલ વિશે જાણે જ છે બધા જ તો અમૂલની દરેક પ્રોડક્ટ વિશેની પણ માહિતી અહીંયા પ્રાપ્ત થયેલી ફૂડ કોર્ટ વિભાગ છે ખેડૂત મિત્રો સાત આઠ નંબરનો હોલ છે જેમાં તમે ખેડૂત મિત્રો જે દૂર દૂરથી આવતા હોય અને અન્ય સ્ટોરના સભ્યો માટે નાસ્તા એ વિગતો છે ત્રીસ રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની પ્રોડક્ટ અહીંયા મળતી હતી જેમાં તમે નાસ્તો કરી શકો છો અને આજુબાજુ હાઇજેનિક રીતે બનાવવામાં આવે છે નાસ્તો અને ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ખેડૂત મિત્રો અહીંયા પૈસા આપી તમે નાસ્તો કરી શકો છો ત્રીસ રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની નાસ્તાની આઈટમો અહીંયા ગોઠવવામાં આવી છે આશા રાખીએ છીએ તમને પસંદ આવ્યું હશે તો લાઈક જરૂરથી કરજો